नमस्कार धोरण नौ विषय संस्कृत ने पांचमो काव्य छे एनी शुरुआत आपणे करवानी छे। पांचमा काव्य नुं नाम सुभाषित वैभव शुं थशे सुभाषित वैभव। पण ए काव्यनी शुरुआत करीए ए पहेला सुभाषित छे ए आपणे कोने कहीशुं? सुभाषित माटे एवं कहवाय छे के सुष्ठुं भाषितम इति सुभाषितम। सारी रीते जे बोलायेलो छे अथवा तो जे कई सद उपदेश आपे छे, सारो उपदेश आपे छे, केवो व्यवहार करवो, केवो वर्तन राखवो, के जेनाथी सदाचार पूर्वकनो व्यवहार करेलो गणाय वगैरे जेवी बाबतोनुं निरूपण आ सुभाषितमां करेलुं होय छे। एटले सौथी पहेला तो आपणे सुभाषित शब्द छे एनाथी परिचित थवानुं छे, बराबर। सुभाषितमां क्या क्या विषयोने केन्द्र स्थाने राखीने श्लोक आपेला होय छे, केवा केवा प्रकारना श्लोक आपेला होय छे के जेनी गणतरी आपणे सुभाषितमां करी शकीए। सुभाषित नो एक सर्वसामान्य नियम एवो छे के एक कांईक आपणने उपदेश आपी दे छे सुभाषित, एटले ज काव्यनुं शीर्षक छे सुभाषित नो वैभव। सुभाषित वैभव एटले सुभाषित नो वैभव। आपणुं जे काव्य छे एमां तमे जो तो विषय प्रवेशमां बे बाबतो आपणने मळे गुजरातीमां કે મોટું કાવ્ય જે આપેલું છે એને આપણે શું કહેશું? મહાકાવ્ય। અને નાના કાવ્યને આપણે શું કહેશું? મુક્તક। કેટલીક વખત આ મુક્તકો છે એ પણ સુભાષિતના સ્વરૂપમાં કંઈક ને કંઈક બોધ કે કંઈક ઉપદેશ કે કોઈક ને કોઈક સંદેશ છે એ આપણને આપે છે। આપણું જે પાંચમું કાવ્ય છે સુભાષિત વૈભવ એમાં આઠ શ્લોકો આપેલા છે કે જેમાં જુદી જુદી બાબતો કેન્દ્ર સ્થાને રાખી જુદા જુદા વિષયો આપણી સમક્ષ પ્રસ્તુત કરીને સદાચાર તરફ અથવા તો કેટલીક ગુઢ પરંતુ વ્યવહારમાં ઉપયોગી જે બાબતો છે જેના દ્વારા આપણે જે તે વ્યક્તિની ઓળખ ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ એવી બાબતોનું નિરૂપણ આપણા આ પાંચમા કાવ્યમાં સુભાષિત વૈભવમાં કરેલું છે। એકથી આઠ શ્લોકો આપણે જોઈએ એ પહેલા એક વાત આપણે સમજી લેવી, શું કે આ જે પાંચમું કાવ્ય છે ને એની અંદર આપેલા જે એકથી આઠ શ્લોક છે, આજે આઠે આઠ શ્લોક થશે, એ આઠ શ્લોકમાં દરેકે દરેક શ્લોકમાં વિષય વસ્તુ બદલાશે। સામાન્ય રીતે શું હોય છે કે એક કાવ્ય હોય તો એમાં આખા કાવ્યમાં સળંગ વિષય વસ્તુ ચાલતી હોય, ધારો કે આગળ આપણે ભણશું એમાં કાવ્યો આવશે તો હનુમત વર્ણિત રામ વૃતાંત એવું લખેલું હોય, કાવ્યનું શીર્ષક હોય, તમારી પાસે પાઠ્યપુસ્તક તમે હોય તો જો અનુક્રમણિકામાં 14મું કાવ્ય આપેલું છે 14મું હનુમત વર્ણિત રામ વૃતાંત, બરાબર। હવે ઈ કાવ્ય છે 14મું કાવ્ય તો એમાં ભગવાન શ્રી રામનું વર્ણન સીતા માતા સમક્ષ હનુમાનજી જે કરે છે એ વિષય વસ્તુનું આલેખન છે, અથવા તો હનુમાનજી છે એ ભગવાન શ્રી રામનું વર્ણન કરે છે ને એ જ આખા કાવ્યનો વિષય વસ્તુ છે, બીજા એકે વિષય વસ્તુ એ કાવ્યમાં આવશે નહીં। જ્યારે આપણું આ પાંચમું કાવ્ય છે સુભાષિત વૈભવ એમાં એવું નહીં બને, બરાબર। શું થશે? જુદા જુદા વિષય વસ્તુ આવશે, જુદી જુદી બાબતોનો ઉપદેશ આવશે, બરાબર। એટલે દરેક શ્લોકે વિષય બદલશે, પહેલી વસ્તુ આપણે આ ધ્યાનમાં રાખવાની છે।
બીજું આગળ સુભાષિતો કેવા પ્રકારના હોય છે, કેવા વિષય વસ્તુને લઈને એ સાથે ચાલતા હોય છે, આપણને શું કેવા માંગતા હોય છે. સુભાષિતોમાં વર્ણવેલી બાબતો ખૂબ જ સહેલી હોય છે, પરંતુ આચરણમાં મૂકવી ખૂબ જ અઘરી હોય છે. બરાબર છે. જેમ કે અહીંયા એક સુભાષિત આપેલો છે, શું? જોકે આ સ્મૃતિનું આ સ્મૃતિ શ્લોક છે, મનુસ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ, આ સ્મૃતિનો શ્લોક છે, છતાં પણ એમાંથી આપણને કંઈક બોધ પ્રાપ્ત થાય છે. સુભાષિત સ્વરૂપે પણ આપણે લઈ શકીએ એવો આ શ્લોક છે. સાવ સહેલો છે. શું? તો કે આત્મવશમ, ધ્યાનથી સાંભળજો, સુભાષિતો કેવા હોય છે, કેવા વિષયો એમાં ઉદ્દેશાયેલા હોય છે, સુભાષિતો આપણને શું કેવા માંગે છે, આપણે એમાંથી શું સમજવાનું હોય છે. પાંચમું કાવ્ય વિચાર વિસ્તાર માટે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે. ખ્યાલ આવે છે? સૌથી પહેલા તો સુભાષિતોને જ આપણે સમજવા પડે, ત્યાર પછી જ કાવ્યમાં વિષય પ્રવેશ થાય. એવું ન કહી દેવાય બહુ સારું સારું કીધેલું હોય સુભાષિત કહેવાય, એવું ન ચાલે. બરાબર. સૌથી પહેલી સમજ મેં તમને આપેલી હતી, શું? કે પાંચમું કાવ્ય છે એમાં આખો સળંગ વિષય વસ્તુ ચાલશે નહીં, દરેક શ્લોકે વિષય વસ્તુ બદલાશે, કેમ કે સુભાષિતો આપેલા છે એટલા માટે થઈને. બીજી સમજ શું છે? તો કે સુભાષિતોમાં વિષયો જે છે એ કેવા હશે, શું કેવા માંગે છે. ઉદાહરણ તરીકે ખાલી આ બે શ્લોક લખેલા છે જે આપણા પાઠ્યપુસ્તકના છે નહીં, આગળ જતા અભ્યાસ કરશો ત્યારે આ અભ્યાસમાં આવશે, અધ્યયનમાં આવશે. અહીંયા જે શ્લોક લખેલો છે એ શું કહે છે? તો કે સર્વ પરવશમ દુઃખમ, સર્વ આત્મવશમ સુખમ, એતદ વિધાત સમાસેન લક્ષણ સુખ દુઃખ યોગો. એક એક શબ્દ જોવો અને એનો ગુજરાતી જોવો એટલે ખ્યાલ આવશે કે સુભાષિતો કેવા પ્રકારના હોય છે. શું લખેલું છે? તો કે આત્મવશમ સર્વમ સુખમ, પોતાને આધીન જે કાંઈ હોય છે એ બધું કેવું હોય છે? તો કે સુખદ હોય છે. કેવું હોય છે? સુખદ હોય છે. જેમ કે ઉદાહરણથી આપણે સમજીએ, કોઈ કાર્ય આપણે કરવાનું છે જેનો આધાર આપણે પોતે જ છીએ, તો એ કાર્ય કરવામાં વિલંબ થશે નહીં. જે કાર્ય આપણે કરવાનું છે એનો આધાર આપણે પોતે જ છીએ, તો એ કાર્ય કરવામાં આપણે કોઈ કચાશ રાખશું? તો કે નહીં. જે કાર્ય આપણા ઉપર આધાર રાખે છે, બરાબર, એ કાર્ય કરવામાં આપણે કોઈ પણ જાતની ભૂલચૂક રહી જાય એવા પ્રયાસો કરશું નહીં. બરાબર. ટૂંકમાં કોઈ પણ કાર્ય આપણે કરવા બેસીએ તો એ કાર્ય વ્યવસ્થિત, ચોકસાઈપૂર્વકનું અને યોગ્ય સમયે આપણે પૂરા કરવાના પ્રયાસો કરીએ છીએ. બરાબર. પણ કોઈ પણ કાર્ય બીજાને આધીન રહીને, બીજાને આધીન એટલે કે શું? બીજાની મદદ લઈને, બીજાના સહારે, પરવશ થઈને એ કાર્ય કરીએ તો કદાચ એવું બની શકે કે એ કાર્યમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી જાય, કોઈ ક્ષતિ રહી જાય, કાર્ય પૂરું ન પણ થાય, અથવા તો કાર્ય પૂર્ણ કરવામાં વિલંબ પણ થાય. નાનું અમથું ઉદાહરણ તમે જો, નોટબુક આપણે બનાવવી છે, એ નોટબુક બનાવવાનો આધાર પૂરેપૂરો આપણી ઉપર છે. બરાબર. જે તે સમયે નોટબુક આપણે ન બનાવીએ, બાકી રાખી દઈએ અને પછી બીજા કોઈ પાસેથી આપણે નોટબુક લઈ અને આપણી નોટબુકમાં લખવા બેસીએ, કેટલી બધી તકલીફ પડે છે એ તમને ખુદને ખબર છે. બીજા પાસેથી લીધેલી નોટબુક છે એમાંથી કદાચ અક્ષર આપણને ખ્યાલ આવશે નહીં, બીજાની પાસેથી જે લીધેલી નોટબુક છે એમાં કદાચ લખાણ ટૂંકમાં કરેલું છે
અથવા તો ભૂલ ભરેલું કરેલું છે તો આપની નોટબુકમાં લખાણ ટૂંકમાં થશે અથવા તો ભૂલ ભરેલું થશે. અને જે તે વ્યક્તિ આપણને નોટબુક ન આપે અથવા તો મોડી આપે તો એ નોટબુક બનાવવાનું કાર્ય મોડું થાય અથવા તો ન પણ થાય. આ ખૂબ જ સાવ સહેલી સમજ છે, બરાબર? એટલે જેટલા પણ કાર્યો પોતાને આધીન છે એ બધા કેવા છે? તો કે સુખદાયી છે. અને બીજાને આધીન છે એ બધા કાર્યો કેવા છે? દુઃખદાયી છે. એટલે સુખ અને દુઃખ ઈશ્વરથી નહીં પણ કોનાથી પ્રાપ્ત થાય છે? વ્યક્તિથી, પોતાથી પ્રાપ્ત થાય છે. સુખ અને દુઃખના આ લક્ષણોને ટૂંકમાં જાણવા એવો આ શ્લોક જણાવે છે. આવા સુભાષિતો હોય, આ સુભાષિતમાંથી, આ પહેલા સુભાષિતમાંથી આપણને શું સમજવા મળેલું છે? તો કે પોતાના કાર્યોનો આધાર બીજા ઉપર રાખવો નહીં. ઉપદેશ મેળવો, આપણને બોધ મેળવો, એક પ્રકારની સમજ પ્રાપ્ત થઈ. આ કામ સુભાષિત કરે છે, ખ્યાલ આવે છે? આ જ પ્રમાણેનું એક ઉદાહરણ વધારે તમે જુઓ. સજ્જન અને દુર્જનોનું ઉદાહરણ આપેલું છે. કોનું ઉદાહરણ છે? સજ્જન અને દુર્જનોનું. આ જે સુભાષિતો હોય છે ને એમાં મોટા ભાગે કેવા વિષયો કેન્દ્ર સ્થાને હોય? તો કે સજ્જન અને દુર્જન ની લાક્ષણિકતાઓ બતાવેલી હોય. આપણે કેવા પ્રકારની લાક્ષણિકતાઓ ગ્રહણ કરવી, કેવો વ્યવહાર રાખવો એ આપણને આ સુભાષિતો શીખડાવે છે. નક્કી આપણે કરવાનું હોય છે, બરાબર? પછી સદાચાર અને દુરાચાર. સદાચારી વ્યક્તિ અને દુરાચારી વ્યક્તિ, દુરાચારી વ્યક્તિ જે છે શું થાય છે? તો કે ઓછા આયુષ્ય વાળો હોય છે, હંમેશા રોગી હોય છે, સતત દુખી રહે છે. કોણ? દુરાચારી મનુષ્ય. અને સદાચારથી પ્રાપ્ત શું થાય છે? તો કે અખૂટ ધન પ્રાપ્ત થાય છે, ઈચ્છિત પ્રજા એટલે કે સંતાનો પ્રાપ્ત થાય છે. સદાચારથી જ અખૂટ ધન અને શું પ્રાપ્ત થાય છે? ઈચ્છિત પ્રજા પ્રાપ્ત થાય છે, બરાબર? સદાચારથી જ આયુષ્ય પ્રાપ્ત થાય છે. એટલે સદાચાર અને દુરાચાર એના પરિણામો, લાક્ષણિકતાઓ, સત્કર્મો અને દુષ્કર્મો, સારા કાર્યો કરવા તરફ ગતિ રાખવી, દુષ્કર્મોનો ત્યાગ કરવો વગેરે જેવી બાબતો, વ્યવહાર, વ્યક્તિત્વ, ઉન્નતિ, ઔન્નતિ અને પરિણામ, બરાબર? એવા જે વિષયો છે એને કેન્દ્ર સ્થાને રાખી અને આ સુભાષિતો જે છે એ આગળ ચાલતા હોય છે, આપણને સમજાવતા હોય છે, બોધ આપતા હોય છે. પેલા સુભાષિતમાંથી આપણને એવો આ જે આપેલું છે એ તમને સમજાવવા માટે છે. સુભાષિત આવું કહેશે, આવું સમજાવશે. બીજું સુભાષિત છે એ પણ શું છે? તો કે સિદ્ધસ્તુ લીલયા પ્રોક્તમ. ઘણા લોકો એવા હોય કે બોલી બોલીને ફરી જાય, બોલીને ઘડીક વારમાં ફરી જાય, દાંત કાઢીને ઉભા રહે, અરે હું તો આમ કહેતો હતો, મેં આવું કીધું જ નથી, હું બોલ્યો જ નહોતો, બરાબર? એટલે સજ્જન અને દુર્જનો દ્વારા બોલવામાં આવેલું વચન કેવું હોય છે એ બતાવે છે. આપણે કેવું વચન રાખવું એ જણાવે છે સુભાષિત, બરાબર છે? શું કહે છે? સિદ્ધસ્તુ એટલે સજ્જનો દ્વારા, લીલયા એટલે રમતમાં, સજ્જનો દ્વારા રમતમાં કહેવાયેલું વચન, લીલયા પ્રોક્તમ શિલાલેખિત અક્ષર. સજ્જનો હોય ને, સજ્જનો એમના દ્વારા કહેવામાં આવેલું વચન, રમતમાં કહેવામાં આવેલું વચન પણ કેવું હોય છે? તો કે પથ્થર ઉપર લખેલા અક્ષર સ્વરૂપ હોય છે. કેવું હોય છે? પથ્થર ઉપર લખેલા અક્ષર સ્વરૂપ. એને ઝડપથી દૂર કરી શકાય નહીં, મિટાવી શકાય નહીં, પણ દુર્જનો દ્વારા અસદ્ધિ એટલે દુર્જનો થાય છે. દુર્જનો દ્વારા શપથે નાપી સોગંદ ખાઈને પણ કીધેલું વચન કેવું હોય છે? તો કે જલે લિખિત અક્ષરમાં. બહુ સાવ સહેલું સરસ મજાનું, નવમા ધોરણના તમે વિદ્યાર્થીઓ છો એટલે ઉદાહરણ આપું. રોજ આપણે ક્લાસમાં તોફાન કરતા હોઈએ, રોજ તોફાન કરતા હોઈએ, બરાબર?
અને એક વખત આપણે તોફાન નથી કર્યા અને છતાં પણ આપણું નામ આવે, પછી તમે ગમે એટલી સોગંદ ખાઓ, ગમે એટલા સાચા ખાવા જાઓ, ગમે એટલા સમ ખાઓ, તો સાહેબ ને શું લાગે? આને જ તોફાન કર્યા. ખ્યાલ આવે? એટલે આ દુર્જનો દ્વારા સોગંદ ખાઈને કહેવામાં આવેલું વચન પણ કેવું હોય છે? તો કે જલે લિખિતમ અક્ષરમ. બરાબર, પાણીમાં લખેલ અક્ષર સ્વરૂપ હોય છે. જ્યારે સજ્જનો દ્વારા લીલયા પ્રોક્તમ રમતમાં કહેવાયેલું વચન પણ કેવું હોય છે? તો કે જલે લિખિતમ અક્ષરમ. આ શિલા લિખિતમ અક્ષર એટલે કે પથ્થર પર લખેલ અક્ષર સ્વરૂપ હોય છે. બરાબર, એટલે સજ્જનો અને દુર્જનોનો વ્યવહાર આ સુભાષિતમાં કેન્દ્ર સ્થાને રાખેલો છે. બરાબર, કેવા વચનો બોલવા, વારે વારે તમે ખોટું બોલો અને હકીકતમાં ક્યારેક આપણે સાચું બોલીએ તો પણ આપણો કોઈ વિશ્વાસ કરે નહીં, એવો ઉપદેશ, એવો બોધ, એવી સમજ આ સુભાષિતમાંથી પ્રાપ્ત થાય છે. એટલે હવે તમને ખ્યાલ આવેલો હોય અથવા તો ખ્યાલ આવવો જોઈએ કે સુભાષિતમાં આવા પ્રકારે વિષય વસ્તુ વર્ણિત હોય છે. આપણું જે કાવ્ય છે, આ જે મેં ઉદાહરણો આપેલા છે, એ માત્ર સુભાષિતો આપણને કેવી રીતના બોધ, ઉપદેશ કે સમજ આપે છે એ માહિતી આપવા માટે થઈને જ અહીંયા લખેલા છે. માત્ર ને માત્ર તમારી સમજણ શક્તિ માટે થઈને આ ક્યાંય લખવાના છે નહીં. હવે આપણા જે પાંચમા કાવ્યમાં 1-8 શ્લોકો આપેલા છે, એમાં કેવા કેવા વિષય વસ્તુ તરફ આપણું ધ્યાન દોરવામાં આવેલું છે, અથવા તો કેવા કેવા વિષય વસ્તુના માધ્યમથી બોધ, ઉપદેશ કે સમજ આપવાનો પ્રયાસ કરેલો છે? પહેલો શ્લોક તમે જોવો તો એમાં શું દર્શાવેલું છે? એતે ષડ પાઠકા ગુણઃ. બરાબર, પાઠ્યપુસ્તક પાસે રાખો અને એમાં પહેલો શ્લોક, બીજી લીટી અને છેલ્લા 3-4 શબ્દો છે. એતે ષડ પાઠકા ગુણઃ, આ 6 વાચકના ગુણો છે. વર્ગખંડમાં આપણે બેઠા હોઈએ અને સર કે મેડમ આપણને પાઠ વાંચવા માટે થઈને ઊભા કરે અને ત્યારે પાઠ્યપુસ્તક લઈ મોઢું નીચું રાખી, ચોપડી એકદમ આમ નજીક રાખી, કોઈને સમજાય નહીં એ રીતે ભાંગેલું, તૂટેલું, અવ્યવસ્થિત, સુવાચ્ય જેને ન કહી શકાય એવું, યોગ્ય રીતે સાંભળી ન શકાય તેવું આપણે વાંચન કરવા માંડીએ તો એ યોગ્ય છે નહીં. એટલા માટે થઈને સૌથી પહેલા તો આપણા બધા માટે અગત્યનું શું છે? તો કે વાંચન કઈ રીતના કરવું, પાઠકના 6 ગુણો ક્યાં છે વાચક. બરાબર, તો પહેલો ગુણ કયો છે? તો કે માધુર્યમ, એટલે કે મધુરતા, મીઠાશ. જ્યારે તમે વાંચવા માટે ઊભા થાવ છો ત્યારે તમે જે પણ વાક્ય વાંચો છો એ યોગ્ય રીતે એની રજૂઆત કરી અને એનું વાંચન કરવામાં આવે તો જે કોઈ સાંભળનાર વર્ગ છે એને કર્ણપ્રિય લાગશે, સાંભળવું ગમશે. તમારાથી થોડા દૂર બેઠેલા વિદ્યાર્થીઓને તમારા વાક્યો કે વચનો, શબ્દો સંભળાય નહીં તો તમારા દ્વારા થતું વાંચન એમને કંટાળાજનક લાગશે, એ કર્ણપ્રિય લાગશે નહીં. બરાબર, એટલે વાચકનો પહેલો ગુણ શું આપેલો છે? તો કે માધુર્યમ, એટલે કે મીઠાશ, મધુરતા. પછી અક્ષર વ્યક્તિહી, અક્ષર વ્યક્તિહી એટલે અક્ષરની અભિવ્યક્તિ. ઘણા વિદ્યાર્થીઓને અનુભવ પણ થયેલો હોય કે આખો વર્ગ ભરેલો હોય અને વાંચવા માટે જ્યારે ઊભા કરવામાં આવે ત્યારે પાઠ્યપુસ્તકમાં લખેલું બીજું કંઈક હોય અને આપણે વાંચતા બીજું કંઈક જાતા હોય, એમાં ન લખેલું હોય એવું, જેવા શબ્દો લખેલા પણ નથી એવા શબ્દો જાતે બનાવીને આપણે વાંચવા માંડીએ, બોલવા માંડીએ,
ડરના કારણે, ભયના કારણે, બરાબર? તો યોગ્ય શબ્દોની રજૂઆત, પ્રસ્તુતિકરણ, યોગ્ય શબ્દનો ઉચ્ચારણ, શબ્દોની અભિવ્યક્તિ. ત્રીજું પદચ્છેદ, પદોનું વિભાજન. પદોનું વિભાજન એટલે આપણે વાંચવા માટે ઉભા થયા છીએ અને એક વાક્યમાં સાત કે આઠ શબ્દો આપેલા છે, એક શબ્દ પૂરો થાય એટલે થોડા અંતરે આપણે અટકવાનો છે, એ અટકવાની ક્રિયા ન કરીએ અને સીધે સીધી સાત કે આઠ શબ્દોની લીટી આપણે વાંચી જઈએ તો એ શબ્દનું તાત્પર્ય યોગ્ય રીતે થાય નહીં, એ શબ્દનો યોગ્ય અર્થ સરે નહીં. એટલે પદચ્છેદ એટલે પદોનું વિભાજન. પછી સુસ્વર, સુસ્વર એટલે સુવર નહીં પણ શું, સારો સ્વર, બરાબર છે? સારા સ્વર, સારા અવાજ, યોગ્ય અવાજ, એનું વાંચન. ધૈર્યમ એટલે કે ધીરજ, જલ્દીથી બેસી જવા મળે, બરાબર? એટલા માટે જે એક પેરેગ્રાફ આપણને વાંચવા મળેલો છે એ ઝડપથી પૂરો કરી અને આપણે બેસી જઈએ જેથી કરી બીજા વિદ્યાર્થીઓથી લાગતા ડરમાંથી આપણને મુક્તિ મળે એવું વિચારી અને ઝડપથી આપણે વાંચવાનું પૂરું કરી દઈએ તો પણ યોગ્ય અર્થ સરશે નહીં. એટલે ધૈર્યમ એટલે કે ધીરજ. લય સામર્થ્યમ એટલે કે યોગ્ય લય સાથે, લયકા સાથે, જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. શું આ પેલા વ્યક્તિએ જણાવ્યું એ પ્રશ્નાર્થ ચિહ્ન છે અને કોઈ વાક્યના અંતે પૂર્ણ વિરામ આવે છે કે તે આ પેલા વ્યક્તિએ જણાવ્યું છે, બરાબર છે? બંનેમાં બોલવામાં, લહેકામાં, લયમાં ફેર પડે છે. તો આ વાચકના છ ગુણો આપેલા છે, બરાબર? પાઠકના છ ગુણો આપેલા છે. ક્યાં ક્યાં? પેલું કયું છે? માધુર્યમ એટલે કે મધુરતા, અક્ષર વ્યક્તિ એટલે કે અક્ષરની અભિવ્યક્તિ, પદચ્છેદ એટલે કે પદનો છેદ, સુસ્વર એટલે કે સારો સ્વર, ધૈર્ય એટલે ધીરજ, લય સામર્થ્ય એટલે કે લય સામર્થ્ય. પાઠકના આ છ ગુણો આપેલા છે, બરાબર? પેલા શ્લોકમાં આ એક સુભાષિત પૂરતો આટલો વિષય વસ્તુ મર્યાદિત હતો, બીજા સુભાષિતમાં વિષય વસ્તુ બદલાઈ જશે. શું છે? જો કોઈ પણ મનુષ્ય છે એ કેનાથી જીવિત રહે છે? હંમેશા તો મનુષ્ય જન્મમાં એ જન્મી રહેશે એટલે કે ટૂંકમાં એ જીવિત રહેશે એવું નક્કી છે નહીં, કેમ કે જેણે જન્મ ધારણ કરેલો છે એનું શું નક્કી છે? મૃત્યુ નક્કી છે. યુદ્ધના મેદાનમાં અર્જુન જ્યારે હતાશા અનુભવે છે ત્યારે કૃષ્ણ ભગવાન અર્જુનને જણાવે છે કે હે ભરતર્ષભ, હે ઉત્તમ ભરતવંશી રાજા અર્જુન, જાતસ્ય મૃત્યુ ધ્રુવો, જાતસ્ય મૃત્યુ ધ્રુવો ચ મૃતસ્ય જન્મ ધ્રુવ તસ્માત અપરિહાર્ય અર્થે ત્વમ શોચિતું ન અર્હસી. કૃષ્ણ ભગવાને એ જ શ્લોકમાં અર્જુનને જન્મ અને મૃત્યુની અનિવાર્યતા બતાવેલી છે. એટલે કે હે ઉત્તમ ભરતવંશી રાજા અર્જુન, જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મૃત્યુ પામનારનો જન્મ નક્કી છે, તેથી તસ્માત તેથી અપરિહાર્ય અર્થે ટાળી ન શકાય તેવી બાબતનો ત્વમ શોચિતું ન અર્હસી, તારે શોક કરવો જોઈએ નહીં, બરાબર? એટલે વ્યક્તિ જે જન્મેલો છે એનું શું નક્કી છે? મૃત્યુ નક્કી છે, બરાબર? તો શું માણસ જન્મથી એ હંમેશા જીવિત રહેશે? તો કે નહીં, જન્મ છે અને શું થશે? મૃત્યુ પામશે. શું માણસ અઢળક ધન સંપત્તિ, અઢળક પૈસા હોવાના કારણે એ હંમેશા જીવિત રહેશે? તો કે નહીં, અઢળક ધન સંપત્તિ, અખૂટ પૈસા, અખૂટ ખજાનો પણ મનુષ્યને મૃત્યુથી બચાવી શકતો નથી. તો ખૂબ જ ઊંચું એવું પદ ધારણ કરીને પણ શું મનુષ્ય હંમેશા જીવિત રહી શકશે? તો કે નહીં. ગમે એટલા ઊંચા હોદ્દા ઉપર, ગમે એટલા ઊંચા પદ ઉપર કોઈ વ્યક્તિ બિરાજમાન હોય છતાં પણ યથા યોગ્ય સમયે એનું શું થશે? મૃત્યુ થશે. તો મનુષ્ય
केना थी हमेशा जीवित रहे छे, मनुष्य केना द्वारा हमेशा पोतानुं अस्तित्व टकावी राखे छे, तो के मनुष्य छे ए पोते प्राप्त करेली सिद्धि छे, पोते प्राप्त करेली कीर्ति छे, पोते प्राप्त करेलो यश छे, एना माध्यम थी ए पोतानुं अस्तित्व कायम टकावी राखे छे। जेम के संस्कृत साहित्यकारों माना श्रेष्ठ एक साहित्यकार એટલે કોણ? કાલિદાસ। કાલિદાસ ના મૃત્યુ પછી પણ, મહાકવિ કાલિદાસ ના મૃત્યુ પછી પણ, આટલા વર્ષો બાદ પણ સંસ્કૃત સાહિત્યકારોમાં એમનું નામ ગૌરવભેર લેવામાં આવે છે। કોના કારણે? એમની સાહિત્ય કૃતિઓના કારણે। સાહિત્ય કૃતિઓના કારણે એમને પ્રાપ્ત થયેલી જે નામના છે, એમને પ્રાપ્ત થયેલી જે કીર્તિ છે, એમને પ્રાપ્ત થયેલી જે સિદ્ધિ છે, એમને પ્રાપ્ત થયેલો યશ છે, એના કારણે આટલા બધા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આપણે કાલિદાસને યાદ કરીએ છીએ। ત્યાર પછી ઘણા બધા નામો આપણને પ્રાપ્ત થાય। ચાણક્ય કૌટિલ્ય છે, શ્રેષ્ઠ તેજસ્વી બુદ્ધિ પ્રતિભાના કારણે એમણે આખું જે સામ્રાજ્ય ઉભું કરેલું હતું, અત્યાચારી શાસક જે છે એનો અંત લાવેલો હતો, અને એમની જે બુદ્ધિ પ્રતિભા હતી એમના કારણે જે એમણે યશ કીર્તિ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી, એના કારણે પણ આપણે એમને આજે યાદ કરીએ છીએ। અને આધુનિક ભારતની જો આપણે વાત કરીએ તો 552 જે દેશી રજવાડાઓ છે એને ભેગા કરવાનું એક અભૂતપૂર્વ કાર્ય કરેલું હતું, જેના કારણે એને અપાર યશ કીર્તિ અને સફળતા પ્રાપ્ત થયેલી હતી, એવા સરદાર વલ્લભભાઈ પટેલ એને પણ આપણે યાદ કરીએ છીએ એમના મૃત્યુ પછી પણ। એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય ઈ છે બીજા શ્લોકમાં કે મનુષ્ય જે છે ને એ કોના દ્વારા જીવિત રહે છે, તો કે પોતે પ્રાપ્ત કરેલી કીર્તિ, પોતે પ્રાપ્ત કરેલી નામના, પોતે પ્રાપ્ત કરેલો યશ, કે પોતે પ્રાપ્ત કરેલી જે સિદ્ધિઓ છે એના કારણે મનુષ્ય હંમેશા જીવિત રહે છે। નહીં પૈસાના કારણે, નહીં કોઈ પદના કારણે, કે નહીં યુવાનીના કારણે, બરાબર? એટલે બીજો શ્લોક તમે જુઓ શું કહે છે કે ધન વિત્તમ એટલે કે ધન, અને ચિત્તમ એટલે કે મન, અને જીવન અને યુવાની આ બધું કેવું હોય છે, તો કે આવજા કરનારું હોય છે। પૈસા આવે અને જતા રહે, યુવાની આવે અને જતી રહે, જન્મ થાય અને મૃત્યુ થાય, ઇદમ સર્વમ આ બધું કેવું હોય છે, તો કે આવજા કરવાનું, આવજા કરતું હોય છે। પણ કીર્તિ હિ એવ જીવતી, જે મનુષ્ય કીર્તિ સિદ્ધિ યશ કે નામના પ્રાપ્ત કરે છે એ પોતાની કીર્તિના આધારે, સિદ્ધિના આધારે, નામના કે યશના આધારે હંમેશા જીવતો રહે છે। આ સંદર્ભ લક્ષો, ત્યાં તમને આ બધી માહિતી ખૂબ જ ઉપયોગી થશે, એટલા માટે થઈ અને 1-8 શ્લોકોનું વિવરણ હું તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું। પરીક્ષામાં લખવા માટે ખૂબ જ ઉપયોગી થશે, કેમ કે વિચાર વિસ્તાર માટેનું આ કાવ્ય ખૂબ જ અગત્યનું છે, જે તે પરીક્ષા 1, 2 કે 3 કે વાર્ષિક, બરાબર? ત્રીજા શ્લોકમાં વિષય વસ્તુ પાછું બદલાઈ જશે, બરાબર? પેલા શ્લોકમાં શું વિષય વસ્તુ હતું? તો કે વાચકના 6 ગુણો આપેલા હતા। બીજા શ્લોકમાં શું વિષય વસ્તુ હતું? તો કે કેના દ્વારા મનુષ્ય હંમેશા જીવિત રહે છે? તો કે કીર્તિ દ્વારા, નામના દ્વારા જીવિત રહે છે। ત્રીજો શ્લોક છે એમાં સજ્જન અને દુર્જન લોકોની વાત પાછી આવશે, કે કેવા લોકો શું ઈચ્છે, બરાબર? માખીનું ઉદાહરણ આપેલું છે કે મક્ષિકા વ્રણમ ઈચ્છંતિ, વ્રણમ એટલે ઘા થશે, આપણને જે લાગેલું હોય, ઘા જે પડેલો હોય એ, મક્ષિકા એટલે શું થશે? માખી, માખીને આપણને જ્યાં લાગેલું છે એ જગ્યાએ માખી વારંવાર બેસશે, એટલે માખીને ત્યાં બેસવું ગમશે, એટલે માખી શું ઈચ્છે છે? તો કે ઘા ઈચ્છે છે, લાગેલું હોય એ જગ્યા। પછી પાર્થિવાહા એટલે કે રાજાઓ શું ઈચ્છે છે? ધનમ ઈચ્છતી, આપણને બધાને ખબર છે સામ્રાજ્યવાદ જે હતો,
પોતાના રાજ્યનો વિસ્તાર કરવો. રાજાનું એક અગત્યનું કાર્ય ગવેષણા પણ કહેવામાં આવતું. ગવેષણા એટલે કે યુદ્ધ કરવું. યુદ્ધ કોના માટે? તો કે રાજ્યનો વિસ્તાર કરવા માટે થઈ. અને રાજ્યનો વિસ્તાર કરવાથી શું પ્રાપ્ત થશે? ઘણી બધી વસ્તુઓમાંથી શું પ્રાપ્ત થશે? તો કે અખૂટ ધન પ્રાપ્ત થશે. બીજા રાજાઓને હરાવીને એની પાસે રહેલું જે ધન છે, ખજાનો છે, એ પ્રાપ્ત થશે. એટલે પાર્થિવાહ ધનમ ઈચ્છતિ. રાજા શું ઈચ્છશે? ધન ઈચ્છશે. નીચા આ ઉપદેશ લેવાનો છે આ કાવ્યમાં, આ શ્લોકમાં, ત્રીજા શ્લોકમાં. હલકા માણસો હોય ને, હલકા માણસો બરાબર, સાવ નવરા માણસો, બીજું કઈ કામ જ નથી એવા લોકો, એ શું ઈચ્છશે? તો કે કલહમ ઈચ્છતિ, ઝઘડો ઈચ્છશે. એને બાંધવું બહુ જ ગમશે. કેમ? તો કે એ સિવાય તે બીજે કઈ હાલે એમ નથી, એક જ કામ કરી શકે એમ છે. આપણે ગુજરાતી કહેવત પણ છે ને, કાબાદ અને કાબાદવા વાળો દેહ બરાબર. ભણવામાં તો કે જીરો એ ન હાલે, કમાવામાં તો કે જીરો એ બીજે ક્યાંય ન હાલે. બીજી કોઈ આવડત છે એમાં? તો કે ના, ઓટલા તોડવાની એક જ આવડત છે એમાં. તો ઓટલા તોડી શું કામ કરશે? બાંધવાનું કામ કરશે બરાબર. એટલે હલકા માણસો છે એ શું ઈચ્છશે? ઝઘડો ઈચ્છશે. અને છેલ્લું સાધવ એટલે સજ્જનો. સાધવ એટલે આપણે બાવા થઈ જવાની વાત નથી. સદાચાર પૂર્વકનો આપણે વ્યવહાર કરીએ ને તો પણ ઘણું છે. સજ્જનો જે છે શું ઈચ્છે છે? તો કે શાંતિ ઈચ્છે. શું ઈચ્છે છે? શાંતિ ઈચ્છે છે. આપણે કેમ આવું એ તમારે નક્કી કરી લેવા બરાબર. નીચા જો આપણે આવીએ તો કલહમે, તો બાંધવું તમને. અને આપણી ગણતરી જો સજ્જનોમાં કરવી હોય તો શાંતિપ્રિય બની પોતાનો વિકાસ, પોતાની પ્રગતિ કઈ રીતે થઈ શકે એ માટેના પ્રયત્નો સતત નિરંતર કરવા, પોતાની શક્તિનો વ્યય કરવો નહીં, પોતાની શક્તિ યોગ્ય કામે એટલે કે યોગ્ય અભ્યાસ કરવામાં લગાડી અને પુરુષાર્થ પૂર્વકની સિદ્ધિ પ્રાપ્ત કરવી. ખ્યાલ આવે છે? એટલે ત્રીજા શ્લોકમાં એનું વર્ણન છે. ચોથો શ્લોક તમે જુઓ, એમાં જુદા જુદા લોકો, ધારો કે બ્રાહ્મણ છે બરાબર, વિપ્ર એટલે બ્રાહ્મણ, એની કુશળતા, એનું ઉત્તરદાયિત્વ, એક સત્કર્મ શું છે? તો કે વેદાભ્યાસ, વેદોનો અભ્યાસ કરો, શાસ્ત્રોનો અભ્યાસ કરો. એટલે આમાં લખેલું છે કે બ્રાહ્મણાઃ વેદૈઃ પશ્યંતિ. બ્રાહ્મણો કેના વડે જોવે છે? તો કે વેદો વડે જોવે છે બરાબર. પછી ગાય, તો કે ગંધ વડે જોવે છે. ગાવો ગંધેન પશ્યંતિ, બ્રાહ્મણા વેદૈઃ પશ્યંતિ, રાજાના ચારેહ પશ્યંતિ. રાજાને સલામત રહેવું હોય, ચારેહ એટલે ઘાસ ચારો નહીં, ચારેહ એટલે શું થશે? જાસૂસ વડે આજુબાજુના રાજ્યમાં, પોતાના રાજ્યમાં ગોઠવેલી, પોતે જે ગોઠવેલી વ્યવસ્થા છે અથવા તો પોતાની પ્રજા છે, એ રાજા પ્રત્યે કેવા ભાવો ધરાવે છે, રાજા પ્રત્યેની કેવી પ્રતિક્રિયાઓ ધરાવે છે, રાજા પ્રત્યે કેવું વલણ ધરાવે છે, એ જાણવું હોય તો રાજા પોતાના જાસૂસો પાસેથી જાણશે કે પ્રજા ખરેખર આપણા શાસનમાં સુખી છે ને, ગુપ્તચરો દ્વારા જાણશે. આજુબાજુના જે રાજ્યો છે એ રાજ્યો આપણાથી અસંતુષ્ટ થઈને વિદ્રોહ કરવાના અથવા તો યુદ્ધ કરવાની ફિરાકમાં તો નથી ને, એ બધી બાબતોની માહિતી રાજા ગુપ્તચરો પાસેથી મેળવશે. એટલે લખેલું છે કે રાજાને ચારેય પશ્યન બરાબર. અને ઇતરે જનાહ, બાકીના બધા લોકો જે છે કેના વડે? તો કે આંખ વડે જુએ છે બરાબર. ખૂબ જ સહેલો શ્લોક છે. બીજું ગુઢ તાત્પર્યમાં કોઈ પણ જાતનું છે નહીં. પાંચમો શ્લોક છે. હવે અત્યારના સમય પ્રમાણે એ જે આપેલી વ્યાખ્યા છે એમાં થોડો ઘણો આપણે સમજૂતીપૂર્વકનો ખ્યાલ મેળવીએ તો આપણા માટે હિતાવહ રહે એવું સમજી શકાય એમ છે. કેમ કે જો શું લખેલું છે પાંચમા શ્લોકમાં, કે દરિદ્રાય ધનમ દેયમ, ગરીબ લોકોને ધન આપવું જોઈએ પણ યોગ્ય જગ્યાએ બરાબર. આપણે કોઈને 10 રૂપિયા 50 રૂપિયા આપીએ અને પછી એનો દુરુપયોગ થાય અથવા તો
એનો શું ઉપયોગ થવાનો છે એની આપણને જાણ ન હોય તો એવી જગ્યાએ પૈસા આપવા નહીં. જરૂરિયાત લોકોને, જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી, પણ આપણા પૈસાનો અયોગ્ય જગ્યાએ બગાડ થાય, બગાડ ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું. બરાબર? એટલે શું કીધેલું છે કે દરિદ્રાય ધનમ દેય, ગરીબ લોકોને શું આપવું જોઈએ? તો કે ધન આપવું જોઈએ, પણ સમજી વિચારીને, પાત્રતા ધરાવતા લોકોને જ આપવું. પછી અજ્ઞાની હોય, જડાય એટલે કે મૂર્ખ લોકોને શું આપવું જોઈએ? તો કે જ્ઞાનમ દેય, ગરીબ લોકોને ધન દેવું. બરાબર? અને અજ્ઞાની લોકોને શું આપવું? તો કે જ્ઞાન આપવું. પછી તરસ્યને શું આપવું જોઈએ? પાણી આપવું જોઈએ. કોઈ એક જગ્યાએ આપણે હાજર છીએ, આખી પાણીની બોટલ ભરેલી છે, બરાબર, અને બાજુમાં બેઠેલા વ્યક્તિ છે, એમને તરસ લાગેલી હોય, તો સ્વાર્થી સ્વભાવ ન બનાવતા પાણીની બોટલમાંથી એકાદ બે ઘૂંટડા એમને પણ પાણી પીવા દેવું, એવો પરોપકારનો સ્વભાવ આપણે કેળવવો. બરાબર? આખી પાણીની બોટલ આપણી ભરેલી હશે તો જ આપણને સંતોષ કે તૃપ્તિ થશે એવું મનમાંથી કાઢી નાખો. થોડો સદાચાર પૂર્વકનો વ્યવહાર દાખવી, બીજાને મદદરૂપ થવાનો એક સત્કર્મ પૂર્વકનો પ્રયાસ કરો. બરાબર? અને ક્ષુધિતાય, આ ખૂબ જ અગત્યનું છે, આ કરવું જ તે. જે ભૂખ્યા લોકો છે એને શું આપવું? અનાજ એટલે કે ખાવાનું આપવું. ક્ષુધિતાય શું આપેલું છે? ક્ષુધિતાય ભોજનમ. ભૂખ્યા લોકો છે એને શું આપવું? ભોજન. આપણે જમવા માટે બેઠેલા હોય અથવા તો ઘરે હોઈએ અને કોઈ ભિક્ષુક આવે છે, કોઈ યાચક આવે છે, કોઈ અભ્યર્થી આવે છે, એમને તમારાથી જેટલું શક્ય બને એટલું થોડું ઘણું ખાવાનું ચોક્કસ આપવું. પૈસા ન આપી શકાય તો કોઈ પ્રશ્ન નથી, પણ ક્ષુધિતાય એટલે કે જે ભૂખ્યા લોકો છે એમને ખાવાનું અચૂકપણે આપવું જોઈએ. બરાબર? ઘણી બધી બાબતો, સત્કર્મો, સદાચારો, સદગુણો આપણને સુભાષિતમાંથી પ્રાપ્ત થતા હોય છે, જે આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી હોય છે. એક મરમાળું સ્વભાવનો વિકાસ થાય, એક મરમાળું સ્વભાવવાળા આપણે બની રહીએ એવી સમજ આપણને આ સુભાષિતમાંથી પ્રાપ્ત થાય છે. પાંચમા સુભાષિતમાંથી છઠ્ઠો સુભાષિત આપેલો છે, એમાં લોભના કારણે, કેના કારણે? લોભના કારણે કેવી કેવી બાબતો બનતી હોય છે એનો ઉપદેશ આપેલો છે. લોભી વૃત્તિનો ત્યાગ કરવો. આગળ તમે 11 કે 12મા ધોરણમાં સંસ્કૃત વિષય ભણશો ને ત્યારે આવશે, દેવો, દાનવો અને મનુષ્ય, એ ત્રણેય દેવો પાસે જાય છે અને એમ કહે છે અમારા માટે કઈ હિતકારી ઉપદેશ હોય ને એ તમને આપો, બ્રહ્મા પાસે. એટલે દાનવો જાય ને, એટલે બ્રહ્મા શું કહે છે કે દયધ્વમ, તમારે દયા રાખવાની. શું રાખવાની? દયા રાખવાની. કેમ કે રાક્ષસો સ્વભાવે કેવા હોય? ક્રૂર હોય છે. પછી આ દેવો જાય છે, દેવોને બ્રહ્મા શું ઉપદેશ આપે છે? એને પણ દકારનો ઉપદેશ આપે છે. એટલે કે દેવો પાસે છે ને એ બધી બાબતો સાહજિક રીતે સુલભ હોય છે, એટલે એને સંયમ રાખવાનો છે. શું રાખવાનો છે? સંયમ રાખવાનો, ભોગ વિલાસનો ઓછો ઉપયોગ કરવાનો. મનુષ્ય જ્યારે બ્રહ્મા પાસે જાય છે ત્યારે બ્રહ્મા મનુષ્યને શું કહે છે? કે મનુષ્ય છે ને એ સ્વભાવથી જ, પ્રકૃતિથી જ કેવા હોય છે? લોભી હોય છે. કેવા હોય છે? લોભી હોય છે. તેથી મનુષ્યએ શું કરવું? તો કે દાન કરવું. શું કરવું? દાન કરવું. રાક્ષસો માટે દયા, દેવો માટે સંયમ, મનુષ્ય માટે દયા રાખવી, દયા ભાવના રાખવી, એવું સમજાવે છે. બરાબર? એટલે આ લોભી શબ્દ જે છે ને, લોભના કારણે કેવા કેવા પરિણામ પ્રાપ્ત થાય છે એ છઠ્ઠા સુભાષિતમાં સમજાવેલું છે. લોભથી સૌથી પહેલા શું થાય? તો કે ક્રોધ ઉત્પન્ન થાય છે. શું થાય છે? ક્રોધ ઉત્પન્ન થાય છે. લોભના કારણે ઈચ્છાઓ જન્મે છે. ત્રીજું, લોભના કારણે મોહ અને નાશ થાય છે. અને લોભ જ બધા જ પાપનું કારણ છે. લોભી વૃત્તિનો ત્યાગ કરવો એવું શીખવાડે છે આપણને. બરાબર? લોભથી શું થાય છે?
तो के काम એટલે કે ઈચ્છાઓ થાય છે, મોહ થાય છે, નાશ થાય છે, ક્રોધ જન્મે છે. એટલા માટે કેનો ત્યાગ કરવો, લોભનો ત્યાગ કરવો, તો છઠ્ઠા સુભાષિતમાં સમજાવ્યું છે. સાતમો સુભાષિત છે એમાં વળી પાછા દુર્જનના લક્ષણો આપેલા છે. જુદા જુદા પ્રાણીના સ્થાને રાખીને, પશુઓને સ્થાને, જીવને સ્થાને રાખીને જો કે સાપ હોય ને, સાપ તક્ષકસ્ય એટલે સાપ થાય. સાપનું ઝેર કેમાં હોય તો કે એના દાંતમાં હોય. તક્ષકસ્ય વિષમ દંતે, સાપનું ઝેર કેમાં હોય છે, એના દાંતમાં હોય છે. પછી મક્ષિકાય મસ્તકે, માખીનું ઝેર એના મસ્તકમાં હોય છે. વૃક્ષિકસ્ય એટલે કે વીછીનું ઝેર એની પૂંછમાં હોય છે. પૃચ્છ એટલે કે પૂંછમાં હોય છે. આ ત્રણ ઉદાહરણો તમે જોયા, તમે સમજો. સાપનું ઝેર એના દાંતમાં, માખીનું ઝેર એના મસ્તકમાં, વીછીનું ઝેર એના પૂંછમાં. પણ જે દુર્જન હોય છે, દુર્જન એટલે ખરાબ પ્રકૃતિ ધરાવનાર મનુષ્ય હોય છે, એનું ઝેર એના આખા બધા અંગોમાં હોય છે. કેમાં હોય છે? સંપૂર્ણ અંગોમાં હોય છે. એટલે દુર્જન મનુષ્ય આખો પોતે જ ઝેરી છે એવું સમજણ. દુર્જન મનુષ્યમાં આપણી ગણના ન થાય, બરાબર, દુર્જનનું બિરુદ પ્રાપ્ત ન થાય એવા સદાચારી સત્કર્મો સત્કાર્યો આપણે કરીએ, એટલા માટે આ શ્લોક આપેલો છે. અને છેલ્લો આઠમો શ્લોક છે, મિત્રના લક્ષણો આપેલા છે. સાચો મિત્ર કોણ છે? તો કે ઉત્સવે એટલે સારા પ્રસંગોમાં, વ્યસને, વ્યસને એટલે પાનના ગલે નહીં, અથવા તો માવો ખાવામાં ભેગો હોય એ મિત્ર નહીં, તો વ્યસને એટલે આપત્તિમાં. વ્યસન એટલે શું થશે? આપત્તિમાં. ઉત્સવે એટલે કે સારા પ્રસંગોમાં, પછી વ્યસને એટલે કે આપત્તિમાં, દુર્ભિક્ષ એટલે કે દુષ્કાળમાં, ખરાબ પરિસ્થિતિમાં, શત્રુ વિપ્લવે શત્રુ સાથેના યુદ્ધમાં, રાજદ્વારે એટલે રાજદરબારમાં, અને શ્મશાને એટલે કે અંતિમ સમય વખતે જે આપણી સાથે રહે છે એ સાચો મિત્ર છે. એટલે તમે જોયું આઠે આઠ શ્લોકમાં દરેકનું વિષય વસ્તુ જે છે એ અલગ અલગ આપેલું છે, બરાબર. આ જે આખું કાવ્ય છે, પાંચમું કાવ્ય સુભાષિત વૈભવનું, એનો સવિસ્તર અભ્યાસ અન્વય શબ્દાર્થ અને ભાષાંતર સહિત આગળના વિડીયો લેક્ચરમાં આપણે જોશું, બરાબર છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.